शुभकामना समग्र टीम तरफथी। आशीषजी शुरुआत करिए, जी रीते आज एक मुहूर्त ट्रेडिंग आप जो रहा है जो खासी मजबूती ने नवा लेवल्स तरफ अत्यारे ज आपने बजार पहुंचत देखाई रही है, तो हम आना समय सुधी कई रीते तमे जो रहा छो? कारण के ओवरऑल ग्लोबल क्रीज तो ध्यान में राखीशू, परंतु जनरल इलेक्शन जो है एना पर एक फोकस आत आपने देखाशे, बधा फेक्टर्स वच्चे हम भारतीय बजार ने तमे कई रीते जो रहा छो आगे? તો ફર્સ્ટ ઓફ ઓલ હેપી દિવાળી, અને એડવાન્સમાં તમારા બધા દર્શકોને સાલ મુબારક પણ મારી તરફથી અને વ્હાઇટ ઓક કેપિટલની તરફથી. તમે જે એટલે આપણે આ સંવતથી આવતા સંવત સુધીની દિવાળીથી દિવાળી સુધીની વાત કરીએ, તો મને એવું લાગે છે કે બે ભાગમાં જોવું પડશે. દિવાળીથી હોળી અને હોળીથી પાછી પાછું નેક્સ્ટ દિવાળી સુધી. કારણ કે મને એવું લાગે છે કે અત્યારે જેમ તમે કીધું ગ્લોબલ ફેક્ટર્સ છે, એમાં સૌથી વધુ ધ્યાન રાખવા જેવું અમેરિકા પર છે. અને અત્યારે જ મેં માર્કેટમાં તમે જે તેજી જોવો છો, અને આજે બી માર્કેટ જોઈને ઘણી ખુશી થઈ મને, કારણ કે આપણા રિટેલ ઇન્વેસ્ટર્સમાં કે માર્કેટમાં લોકલ કન્ડિશન્સને લઈને ઘણી જ પોઝિટિવિટી છે, અને લોકલ કન્ડિશન્સ કે ડોમેસ્ટિક માર્કેટની પોઝિટિવિટી પર મને કોઈ ડાઉટ નથી. પણ બહારના જે ફેક્ટર્સ છે, અમેરિકાની તરફ તમે જોવો તો ક્યારે એ લોકોની આર્થિક વ્યવસ્થામાં મંદી જોવા મળે, અને ક્યારે એ લોકોના વ્યાજદરોમાં જે વધારો થઈ રહ્યો છે એમાં ક્યારે આપણને એક સ્ટોપ જોવા મળે, એ આપણે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યાં સુધી ત્યાં વ્યાજદર વધ્યા રાખશે ત્યાં સુધી ડોલર સ્ટ્રોંગ રહેશે, અને ડોલર જો સ્ટ્રોંગ રહેશે તો રૂપિયા પર પ્રેશર પડે અને આપણા ઇન્ટરેસ્ટ રેટ પર પણ પ્રેશર પડે. એટલે ક્યાંક ને ક્યાંક અમેરિકાની આર્થિક વ્યવસ્થામાં જો આપણને થોડી એક તરફ મંદીની તરફનું મૂવમેન્ટ દેખાય, તો આપણે ત્યાં રૂપિયામાં એપ્રિસિએશન આવે, આપણા લોકલ ઇન્ટરેસ્ટ રેટ નીચે આવે, અને સાથે જ આપણને સારું એક એફઆઈઆઈ ફ્લો પણ જોવા મળે. આવતા 3-6 મહિનામાં, એટલે મેં હોળીની વાત એટલે માટે કરી, કારણ કે આવતા 4-5 મહિનામાં આ બધી ચીજો પર ક્લેરિટી મળવું બહુ જ જરૂરી છે. સાથે તમે જેમ કીધું આપણા ઇલેક્શન્સ છે, અને જનરલી આપણે કોઈ બી રિસર્ચ વાંચીએ કે કોઈ બી રિપોર્ટ્સ વાંચીએ કે ઓપિનિયન પોલ્સ વાંચીએ કે જેટલા બી બધા પોલિટિકલ એનાલિસ્ટ છે એ લોકોની કમેન્ટ્રી આપણે જોઈએ, તો લોકોને એવું માનવું છે કે આપણને કન્ટિન્યુટી જોવા મળશે સરકારમાં. પણ એની પહેલા આ જે બધા સ્ટેટ ઇલેક્શન્સ આવશે, સ્ટેટ ઇલેક્શન્સને લઈને જે આપણને ન્યૂઝ હેડલાઇન્સ જોવા મળે, જાત જાતના એનાલિસિસ જોવા મળે, એનાથી બી થોડી ઊંચનીચ થતી હોય છે. એટલે ટૂંકમાં હું તમને એવું કહું કે અહીંયાથી લઈને માર્ચ એપ્રિલ સુધી વોલેટાલિટી, એટલે આપણે હમણાં બી તમે જોવો ક્યારે 18,000, ક્યારેક 20,000, ક્યારે 19,000, આપણે એક રેન્જમાં છીએ. અને આવતા 3-4 મહિના મને એવું લાગે છે આવું જ રહેશે. પણ જો આવતા વર્ષે દિવાળીમાં આપણે વાત કરીએ, તો મને એવું લાગે છે કે માર્કેટ એક ડેફિનેટલી નવા ન્યૂ હાઈ પર કે પછી ન્યૂ ઝોનમાં આપણને જોવા મળશે. તો આશીષજી, હેપી દિવાળી. તો પછી આપણે કઈ રીતના આપણી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કરવાની છે? શું અહીંયા પણ આપણે ઝોનલ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કરવી પડશે કે પહેલાં 6 મંથ્સ માટે, પછી કઈ રીતના, અને લોંગ ટર્મ માટે? ઓફકોર્સ આપણે વાતચીત કરતા હોઈએ છીએ, તો અત્યારના તમને કયા એવા પોકેટ્સ દેખાઈ રહ્યા છે કે આપણે શરૂઆત કરી શકીએ આપણા નિવેશની? સફર કેટલું બી લાંબુ હોય, પણ જ્યારે નાવ લોકો પાણીમાં ઉતારતા હોય છે ત્યારે ડેફિનેટલી ટાઈડ કેવી છે અને દરિયાનો શું હાલ છે એ જોવો પડતો હોય છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કેટલું બી લોંગ ટર્મ છે, હું જેટલા બી રોકાણકારો સાથે વાત કરું છું, ઇન્વેસ્ટમેન્ટ એમનું કેટલું બી લોંગ ટર્મ હોય, પણ હું આજે પૈસા નાખું તો કાલથી બજાર નીચે નહીં જવું જોઈએ એવી બધાની શરત હોતી હોય છે. અને તમે લાંબુ સફર બી સ્ટાર્ટ કરતા હો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જર્ની બી સ્ટાર્ટ કરતા હો, તો એ પહેલા 3-6 મહિના કેવો એક્સપિરિયન્સ એ છે એ ઘણા બધા લોકોને ક્યારેક ક્યારેક ગભરાવી દે છે. એટલે ડેફિનેટલી કેટલું બી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય, અત્યારનો જે સિનારિયો મેં તમારી સામે મૂક્યો એમાં મને એવું લાગે છે કે આવતા 3-6 મહિના સુધી, જેમ કે મેં કીધું માર્ચ એપ્રિલ સુધી, સિસ્ટમેટિક જ કરવું જોઈએ. એટલે તમે અત્યારે પૈસા આપણે રોકાણ કરવા હોય તો એક લિક્વિડ ફંડમાં કે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડમાં આપણે મૂકીએ, અને પછી દર 15 દિવસે, દર મહિને ધીમે ધીમે એને આપણે ઇક્વિટીમાં સ્વિચ કરીએ, તો સારું પરિણામ મળશે. અને સ્પેસિફિકલી આવતા માર્ચ એપ્રિલ સુધીની જો વાત કરું છું, પણ જો તમે 1 વર્ષથી વધુ જો તમારો ટાઈમ સમયગાળો હોય, તો મને એવું લાગે છે કે સારા રિટર્ન જોવા મળશે લોકોને.